ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખવાનો છે અને હવે વાર્ષિક પરીક્ષાઓ નજીક હોવાથી આપણે અસાઇનમેન્ટમાંથી એની તૈયારી કરીએ છીએ, બરાબર ને? તો અત્યાર સુધી આપણે ગુજરાતીના અસાઇનમેન્ટમાં કેટલું કેટલું શીખ્યા? તો એક માત્રાવાળી કક્કાની ખાના પૂરતી, પછી દીર્ઘવાળા કક્કાની ખાના પૂરતી, પછી ચિત્ર ઓળખી અને એનું નામ લખવાનું, આવું બધું શીખી ગયા ને. હવે આગળ આપણે આજે જોઈએ. જો અહીંયા શું આપેલું છે, આડા અને ઊભા ખાના પૂરો. તો આવા ખાના પૂરતી આપણે આજે શીખવાની છે. હું તમને લોકોને આનો ફોટો પણ મોકલાવીશ, તમારે આ જ રીતે તમારી નોટબુકમાં લખવાનું છે. તો ચાલો હવે પહેલાં અહીંયા આપણે ધ્યાન આપીએ. આડા અને ઊભા ખાના પૂરો એટલે અહીંયા આપણને નામ આપેલા હોય છે અને પછી અહીંયા ખાના આપેલા હોય છે, એમાં આપણે એમને વ્યવસ્થિત રીતે જે શબ્દ આપેલો છે એ શબ્દ યોગ્ય રીતે બને એ રીતે આપણે ખાના પૂરવાના છે. તો આપણને પહેલો શબ્દ આપેલો છે બ ગ લો, બરાબર? કયો શબ્દ આપેલો છે? બ ગ લો. એમાંથી જો આ ખાનામાં આપણને બ આપેલો છે તો આ બનો પહેલા વારો પૂરો થઈ ગયો એટલે આપણે એની નીચે લીટી દોરી દઈએ એટલે બ અહીંયા આવી ગયો. બ પછી કોણ છે? ગણપતિનો ગ. તો આપણે એની નીચે લીટી દોરીએ અને એને ક્યાં લખવાનું? બની બાજુના બોક્સમાં. એટલે અહીંયા આપણે ગ લખીએ, બ પછી અહીંયા ગ અને પછી અહીંયા જો એના પછી આપેલો છે લો, તો લોની નીચે લીટી દોરીએ અને એને ક્યાં લખવાનું? ગની બાજુના બોક્સમાં, બરાબર? એટલે અહીંયા આપણે લનેકાનો માત્રા લો લખીએ, બરાબર? એટલે ત્રણેય બોક્સ આડા ભરાઈ ગયા અને નામ બન્યું બ ગ લો, આના જેવું બની ગયું ને. હવે આગળ બીજું નામ છે બ ત ક. હવે એને આપણે ઊભું લખવાનું છે આવી રીતે. એમાંથી જો પહેલો અક્ષર બ છે એ તો અહીંયા આપેલો જ છે એટલે આપણે એને ફરીથી લખવાનો નહીં, અને એના પછી શું આપેલું છે? ત. તો તની નીચે લીટી કરીએ. હવે એ તને ક્યાં મૂકશું? બની બાજુમાં અહીંયા ત છે તો અહીંયા પણ આપણે બ પછીના ખાનામાં જ મૂકીએ તો બની બાજુમાં અહીંયા તો આપણે ખાના ભરાઈ ગયા છે. તો હવે આપણે ઊભું લખવાનું છે એટલા માટે બની નીચેનું જ જે પહેલું જ ખાનું આવે એમાં આપણે ત લખીએ અને એના પછી શું આપેલું છે? ક. તો કની નીચે લીટી દોરીએ ને એ કને ક્યાં બેસાડશું આપણે? આ બોક્સમાં, તની નીચેના બોક્સમાં. ઊભું લખવાનું હોય ત્યારે નીચે નીચેના બોક્સમાં લખતું જવું પડે, લખવું પડે ને. તો ચાલો હવે અહીંયા આપણે કને બેસાડી દઈએ. તો હવે આમ ઊભું વાંચો તો બતક બને છે, જુઓ જોઈ. બ ત ક બની ગયું ને, આમ બતક બની ગયું ને આમ બગલો બની ગયું, બંને શબ્દ આડા ઊભા ખાનામાં ગોઠવાઈ ગયા ને. ચાલો હવે એ જ રીતે આપણે અહીંયા બનાવવાનું છે. કયા બે શબ્દો? કાકડી અને પાપડી, બંને શબ્દોમાં ડી ડી આપેલા છે અને એવો ડી અહીંયા પણ આપેલો છે. તો પહેલાં આપણે આ પાપડી લખેલું છે એને આપણે અહીંયા ગોઠવી દઈએ. પાપડીનો પહેલો અક્ષર છે પા, બરાબર? હવે પાને આપણે પહેલો અક્ષર છે તો અહીંયા આડા પહેલાં જ ખાનામાં લખશું, એને આપણે આડું લખીએ, બરાબર? એટલે પહેલો અક્ષર છે પહેલાં ખાનામાં લખીએ તો અહીંયા આપણે લખાશે પનેકાનો પા. પછી એના પછી શું છે? પ. એની બાજુમાં પ છે તો પની નીચે લીટી દોરીએ અને એ પને આપણે અહીંયા પાની બાજુના બોક્સમાં લખીએ પ. અને પછી ડી, તો ડી તો અહીંયા આપેલો જ છે તો બની ગયું આપણું પા પ ડી. ડીને આપણે ફરીથી લખવો નહીં પડે. હવે આ પાપડી લખાઈ ગયું, હવે આપણે આ શબ્દ છે કાકડી એને આપણે ઊભો લખવો પડશે. તો એમાં પહેલો અક્ષર છે કા, કાની નીચે લીટી દોરીએ અને આપણે કા પહેલો છે તો આપણે એને પહેલાં જ ઉપરના પહેલાં જ ખાનામાં લખીએ. તો અહીંયા આ ખાનામાં આપણે લખીએ છીએ કા. કા પછી છે ક, તો કની નીચે લીટી દોરીએ અને ઊભું લખવાનું છે એટલે એની નીચેના બોક્સમાં આપણે ક લખીએ એટલે અહીંયા આપણે લખીએ ક. અને ડી, તો ડી તો અહીંયા આવી જ ગયું છે પહેલેથી જ એટલા માટે જો અહીંયા શબ્દ બની ગયો કા ક ડી અને અહીંયા બન્યું પા પ ડી, આ બંને શબ્દો બની ગયા. હવે આગળ આપણે ત્રીજું બોક્સ લઈએ છીએ તો એમાં બે શબ્દો આપેલા છે સુરજ અને સુપડી. તો આ બંને શબ્દોને આપણે અહીંયા ખાનામાં લખવાના છે. પહેલો શબ્દ જે છે સૂરજ, આપણે પહેલાં એને લઈએ, આપણે આડું પહેલાં સૂરજ લખીએ. તો એમાં સુ છે એ આપેલો જ છે, એની નીચે આપણે લીટી કરી દીધી છે. પછીનો શબ્દ છે અક્ષર છે ર, તો ર છે એને આપણે અહીંયા સુની બાજુમાં જ લખશું કારણ કે અહીંયા પણ સુની બાજુમાં ર છે તો અહીંયા પણ સુની બાજુમાં ર લખી દઈએ. એના પછી છે જ, તો એ જ રની બાજુમાં છે તો અહીંયા પણ આપણે રની બાજુમાં જ લખીએ એટલે સુ ર જ બની ગયું. હવે આપણે બીજો શબ્દ લઈએ સુપડી,
એમાંનું શું છે એ તો આપણને અહીંયા આપેલું જ છે, એટલે એ ફરીથી નથી લખવાનું. પછીનો અક્ષર છે પ, તો પ છે એ સુની બાજુમાં છે, તો આપણે અહીંયા ઊભું લખવું પડશે. તો સુની પછીના નીચેના તરત જના ખાનામાં આપણે પ લખીશું, એટલે અહીંયા આપણે લખીએ પ, સુ પ, અને આ જે ડી છે એની નીચે લીટી કરી અને આપણે એ ડીને આપણે એની નીચેના ખાનામાં લખીશું, તરત જ નીચેના ખાનામાં, બરાબર, એટલે અહીંયા ડી. તો અહીંયા બની ગયું સુ પ ડી. અહીંયા સૂરજ ને અહીંયા સુપડી આવી રીતે આડા ઊભા ખાનામાં અક્ષરો ગોઠવાઈ ગયા. હવે અહીંયા આપણે છેલ્લું જે ખાનું પૂરવાનું છે એમાં બે શબ્દો છે દવા અને વાદળ, બરાબર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દવા છે એ બે જ અક્ષરનો શબ્દ છે અને વાદળ છે એ ત્રણ અક્ષરનો છે. તો આપણે દવા છે અહીંયા આડું લખવું પડશે, કારણ કે તો જ સમય દવા છે એના બે જ અક્ષર છે, એમાંથી જે વા છે અહીંયા આપેલું છે, તો બાકી શું રહ્યું દ. તો દ ને આપણે અહીંયા લખીએ અને એની નીચે લીટી કરી દઈએ કે આ દ અહીંયા આવી ગયું અને વા તો લખેલું જ છે, એટલે દવા બની ગયું. હવે આપણે વાદળ લખવાનું છે, એમાંનો વા અહીંયા આપેલો છે, વા પછી આપેલો દ છે એને આપણે વાની એક્ઝેક્ટ નીચેના ખાનામાં લખીએ દ, અને એની નીચેના ખાનામાં આપણે આ અડ લખીએ, બરાબર, એટલે વાદળ એ શબ્દ પણ બની ગયો અને દવા એ શબ્દ પણ બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા, આડા અને ઊભા ખાના પૂરવાનું, બરાબર ને, નામ વાંચતું જવાનું અને બરાબર એના પછી આવતા બોક્સમાં અથવા એની નીચે આવતા બોક્સમાં આપણે લખતું જવાનું છે, અને જે શબ્દ બંનેમાં કોમન છે, બંનેમાં આપેલો હોય એ શબ્દ આપણે ફરીથી લખવો પડે નહીં, બરાબર ને. તો આ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે, અને એ પણ જાતે જ, કોઈને પૂછવાનું નથી કે ક્યાંયથી જોઈ જોઈને નથી લખી લેવાનું, તમારે તમારી જાતે જ તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે આ રીતે તમને ખાના પાડી આપે અને આવા શબ્દો લખી આપે, અંદર તમારે શબ્દો જાતે જ ગોઠવણી કરવાની છે. તો કરશો ને આ રીતે, સારું, ચાલો ત્યારે આવજો.